હવે ગુજર ધર્મા સંત ફરતા કરતા હરિની વારતા પંચવ્રતે પુરાશુરા પ્રભુને સંભારતા તેણે મનમાં વિચાર્યું હજી નાથજી કે મનાવ્યા આજ કાલ કરતા દર્શન વિના દિન બહુ ગયા એમ શોચ કરીને સંત સુતા તેને સ્વપ્નમાં આવ્યા હરી સખા સંગે શામળો જાણું પધાર્યા દયા કરી શ્વેત વસ્ત્ર પહેરી લેરી જાણું આવ્યા શ્વેચડી સંત મન મગન થઈ કહે ધન્ય ધન્ય આજ ઘડી એક કહે મહારાજ ને મેં ગુંજાહાર પહેરાવ્યા બાજુ કાજુ કુંડળ કરી ફૂલના તોરા ધરાવ્યા એક કહે જાણું ચંદન ઘસી ચરચ્યું મારા હાથ શું એક કહે જાણું અલબેલાને ભેટીઓ ભરી બાથ શું એક કહે જાણું નાથના ચરણ છાપ્યા છાતીએ એક કહે એવી દીઠી મૂર્તિ તે તો નવ જાય કહે એક કહે મેં સખા દીઠા સંગે સુંદર શ્યામને એમ સંતે સ્વપ્ન માહી દીઠા પૂરણ કામને પ્રભાતે ઉઠી પરસ્પર વાત કરવા લાગ્યા જાણ્યું પધાર્યા વાલમો સંત સહુના દુઃખ ભાંગ્યા પછી નાહી જન જીવનની વાટ જુએ છે સહુ મળી એમ કરતા પધાર્યા વાલમજી પોતે વળી જેવા દીઠાતા સ્વપ્નમાંય તેવાના તેવા પધાર્યા દર્શન દઈ દાસને નવલા તેને હવધાર્યા જન સહુ મગન થયા નિરખી નટવરનાથને પાય લાગી પાસણે વળી ઉભા જોડી હાથને પછી પ્રભુજી બોલ્યા જાઓ તેડાઓ સર્વે જનને સંતને ખબર કરજો મર કરે આવી દર્શનને પછી સાંભળીને સર્વે આવ્યા સતસંગીને સંત વળી નાથ નિરખી હૈયે હરખી લાગ્યા પાય પ્રભુને લળી બેઠા જોઈ જીવનને અલબેલે અમૃત દૃષ્ટે જોયા સર્વે જનને અનંત સુખ આપ્યા વાલે આપ્યા દુઃખ દાસ તણા મીઠી વાણે બોલી મોહન રાજી કર્યા સંત ઘણા પછી દિવસ વળતે
આવી અવલે એકાદશી સતસંગી નર નારી સહુ રહ્યા વ્રત મળી ઋષિ જેતલપુરની જાગમાં મનુષ્ય તો માયા નહીં પછી પ્રભુજી વિરાજ્યા તડાગ તટે વટે જઈ ત્યાં અનંત જન આવ્યા લાવ્યા પૂજા પ્રીત શું અંબર ભૂષણ અંગે અર્પી ચરણ ચિત વ્યાચિત શું પછી સંત શિખંડ ઘસી લાવ્યા તા ભજન ભરી મરજી જોઈ મહારાજની સર્વે અંગ મારચા કરી એ પછી મરજી જોઈ મહારાજની રહેવું આઠું હા પછી મરજી ના હોય ને આપણે મંડી ભરીએ તો સુખ આવે નહીં પછી એમાં બધો સુખ ના મરજી હોય તો વધારે સુખ આવે એટલે ભગવાનની મરજી જોઈ બધા સંતોએ એટલે આપણે પણ મરજી જોઈને બધી વાત કરવાની કે ભક્ત છે ને શું ભક્તને તો ભગવાનની મરજી સમજીને કરવાનું એમની મરજી હોય એમ કરીએ આપણી ભક્તિ ભક્ત્યા અનુવૃત્યા શ્રી જોગી બાપા પણ કહેતા કે અનુવૃત્તિ આપણી ભક્તિ કે એમની જે અનુવૃત્તિ છે એમની જે ઈચ્છા એમની મરજી એ જોઈને જે કંઈ કરીએ તો આપણી ભક્તિ થઈ જાય ને કે આપણી ભક્તિ થાય ને એનું સુખ ના આવે પણ અનુવૃત્તિ પ્રમાણે ભક્તિ એમની મરજી જોઈને જે કંઈ કરીએ તેમાં આપણને સુખ આવે એમની મરજી ના હોય ને આપણે કરવા માંડી પડીએ આખા મંદિરનું કામ એકલું કરે છે કે બંધાર્યું તો પણ એને કંઈ લાભ થાય નહીં અને એમની મરજી જોઈને એક માળા ફેરીને બેઠો બેઠો ખાય તો એનું લાભ પૂરણ લાભ થઈ જાય એટલે આપણી મરજી પ્રમાણે કરીએ તો આપણને સુખ ના આવે પણ એમની મરજી પ્રમાણે સેવા કથા વાર્તા કીર્તન ભજન જે કંઈ કરીએ એનો બહુ આપણને આનંદ આવે છે એટલે મરજી જોઈ આપણે આઠું જામ એટલે 24 કલાક 24 અવર એટલે બધો રાત દિવસ એમની મરજી સમજવાની થોડીક વાર મરજી સમજ્યા ને પાછી ના સમજ્યા ફોક થઈ ગયું પણ આપણે તો આખી જિંદગી મરજી સમજીને કરવાનું આપણું લાઈફ અર્પણ થઈ ગયું ભગવાનને શું આપણું આખું જીવન ભગવાનને અર્પણ કર્યું છે તો આખું જીવન જેમ દાદા ખાચરે કર્યું 500 સંતોએ કર્યું મહાન ભક્તો બધા થઈ ગયા એમને મહારાજની મરજી જોઈને જ ભક્તિ કરી છે ને જે પૂર્વના ભક્તો થઈ ગયા એમને પણ જુઓ કે જે પરોક્ષના ભક્તો થઈ ગયા એમને પણ ભગવાનની મરજી સમજીને જ ભક્તિ કરી છે એમ આપણે પણ એ રીતે ભક્તિ કરવાની છે કે આ ત્યાં આગળ બધા ભક્તો સંતો છે એમને પણ મહારાજને આમ વિનંતી કરી પ્રાર્થના કરી એટલે મહારાજની મરજી જોઈ કે મારે કે બહુ સારું કરો અર્ચા ચંદન કરો પછી સંત શિખંડ ઘસી લાવ્યા તા ભજન ભરી મરજી જોઈ મહારાજની સર્વે અંગ મારચા કરી સુંદર હાર સુમનના પ્રભુને પહેરાવ્યા પહોંચી બાજુ કાજુ કુંડળ ગજરા તોરા ધરાવ્યા ધૂપ દીપ કરી આરતી સહુલળી પાયે લાગ્યા પછી પ્રભુજી ગામમાં ઘોડે ચડી જમવા ગયા જમી જીવન આવ્યા નાહ્યા પછી નીરમાં થોડી ચંદન ઉતાર્યું જે ચરચું હતું શરીરમાં પછી પહોર પાછલે વાલો પધાર્યા વાડીએ એમ સુખ અલબે લડો દિયે દાસને દાડી દાડીએ અનંત વાતો ત્યાં કરી સુણી સંત સહુ મગન થયા પછી સખા સંગે શ્યામળો મોલે મલપતા આવ્યા જને ત્યાં જાગરણ કર્યું ગાયા કીર્તન અતિ ઘણા આટે બેસી પાતળે સુણ્યા પદ સંત તણા પછી પ્રભુજી બોલ્યા તમે સાંભળો હરિજન સહુ
અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણું પ્રકટિયા કોટિંદુ છે. વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે, સુખ દુઃખ વળી જય પરાજય યત્કિંચિત જે કહેવાય છે. જે જે આપણને નવ ગમે તે જીવ કે મશકે કરી, જુઓ સર્વે જગતમાં કોણ શકે છે ફેલ આચરી. વળી રીત આપણી જે જીવને નથી ગમતી, જોઉં છું એવા જીવને છે કેની કેની એવી મતી. તેને શોધી સામટો એક દંડ દેવા તાન છે, કોઈ ન પ્રી છે પરચો એવું કરવું મારે નિદાન છે. જેવું અમારા અંગમાં સુખ દુઃખ રાખું છું સહી, તેવું જાણજો જગતમાં કહું સત્યમાં સંશય નહીં. વળી આપણે રાખિયા શટરસના વ્રતમાન, તે દી સર્વે જગતમાં કેને ખાવા ન રહ્યું ધાન. જે દી અમે છાના રહ્યા અને વળી વધાર્યા કેશ, તે દીના ભૂવિશે સહુ નિસ્તેજ થયા નરેશ. વળી અમે અંગમાં આણ્યો હતો મંદવાડ, તે દાડે આ જગતમાં બહુ જીવનો ગયો બિયાડ. એમ જણાય છે એકતા મારા પિંડ બ્રહ્માંડમાં મળી, જે હોય આ અંગમાં તે બ્રહ્માંડમાં હોય વળી. તે માટે તમે સાંભળો સતસંગી સહુ નર નાર, જે જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. વાક્ય છે કે આ પ્રમાણે જગતમાં જે કંઈ થાય છે એનો બોજો કોઈ કરતા છે નહીં. આ જગતને આ બ્રહ્માંડ અન્નકોટી બ્રહ્માનો કરતા એક છે, એક પરમાત્મા છે, એ આ જગતનું બધું નિયંત્રણ કરે છે અને એનું કાર્ય પણ એ પોતે કરે છે. પછી ગમે તે દ્વારા ગમે તે રીતે થાય છે પણ કરતા ભગવાન છે. આપણે એટલું જ માનવાનું છે કે ભગવાન શ્રીજી મહારાજ કરતા છે એ મહારાજને આ પ્રમાણે નિશ્ચય કરાવો કે મારો આવો પ્રતાપ છે, મારું ધાર્યું થાય છે, આ જગતમાં જે જે કંઈ થાય છે મારી ઈચ્છા મુજબ થાય છે, આ જગતમાં બધું જે થાય છે પણ હું જ કરું છું, બીજું કોઈ કરતા છે નહીં. એ રીતે મહારાજને વિશેનું આપણી જો કરતાપણા નિષ્ઠા રહે તો પછી આપણને વાંધો આવે નહીં કે આ કોણ આને કેમ કર્યું, આ કેમ થયું, આ ફલન કેમ થયું. એ આપણા મનમાં જે સંશયો થાય છે સંશય ના રહે, કે ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે એ રીતે કરું. એટલે મહારાજ કહે છે આ જગતમાં બીજો કોઈ કરતા છે નહીં, જે થાય છે આપણું ધાર્યું થાય છે, મારું ધાર્યું થાય છે એમ સમજીને તમે મારી ભક્તિ હંમેશને માટે કરો. કારણ કે ભેગા ફરતા એટલે કેટલા સંશયો થઈ જાય, ડગમગ થઈ જાય, એટલે મહારાજ પોતાનો સ્વરૂપનો મહિમા આ રીતે સમજાવે છે. અને આ દ્રઢતા સાથે તમે ભક્તિ કરો તો તમને અલૌકિક સુખ આવશે, એવો આનંદ આવશે. કાં તો રાતની વાત છે, એકાંતની વાત છે, વાત અતિ રહસ્ય વાલપની વાત હતો ચાલે છે, આ વાત કંઈ દરરોજ થાય ખરી.
આ તો કોઈક દડાવા લહેરમાં આવી ગયા હોય ત્યારે બધા પોતાના પ્રભાવની વાતો નીકળી જાય અને એ સુખ આપણને આવી જાય. પણ કહેવાનું શું કે એમને જે મનમાં હોય કે આ બધું કેટલું છે, ત્યારે કોઈક દડો આપણને એમના પ્રભાવની વાત આવી સાંભળ પડે, પણ એ જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય તો પછી આપણી જિંદગી સુધરી જાય. પછી આપણે કોઈ જાતનો સંશય થાય નહીં કે પછી આમ કેમ થયું, ફલાણ કેમ થયું. પણ ઘડી પછી પાછું આપણે જો એમ વિચાર આવી જાય ત્યારે આપણો આ નિશ્ચય, એટલે મહારાજ દ્રઢ કરવા માટે કહે છે કે આ નિશ્ચય તમે બરાબર કરજો કે આ જગતમાં મારા સિવાય બીજો કોઈ કરતા નથી અને કોઈ કંઈ કરવા સમર્થ પણ નથી. સુખ દુઃખ આવે સર્વે ભેણું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ, હેમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. શું કહે છે કે સુખ દુઃખ આવે ત્યારે એ જ આનું ભગવાન કરતા છે. દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, ને સુખ આવે તો આપણે એમ થાય ભગવાનને આગળ એમ દુઃખ શું કરા, સુખ જ રહેવું જોઈએ ને. અમારા પેલા કહેતા હતા વજુભાઈ શેઠ, સ્વાઈ એ પહેલી વાત પહેલી કરો, સુખ આવે તો સુખ ભોગવીશ, પણ દુઃખની વાત નહીં કરો. કારણ દુઃખ ભોગવા આવ્યા નથી, ભગવાનની સંથા આગળ તો સુખ જ મળવાનું જોઈએ ને. આપણને થાય કે આ ભગવાનને આગળ આવીને આપણે દુઃખ કેમ આવ્યું, આવશે મારે કે આ શરીર છે એમાં રોગ પણ છે અને આ દુનિયા વ્યવહાર છે એ વ્યવહાર દુઃખનું કારણ પણ છે, એટલે એમાં આવવાનું છે. આપણે ગમે એટલા સ્થિર હોય, ગમે એટલા જ્ઞાની ભાની ભજની હોય, બધાને આ થયું છે. પાંડવોને પણ દુઃખ આવ્યું છે, નરસિંહ મહેતા મીરાને, રાજા ખાચરને, શ્રીજી મહારાજ ભગવાન સાક્ષાત એમને પણ આ જાતની ઉપાધિઓ આ જગતમાં આવી. બે મુક્તાન સ્વામીને બેઠા મહારાજ આ દુનિયા વગરમાં કેવું ઉપાધિ આવે, ભગવાનને સંતો કલ્યાણ કરવાયા છે ને, એમને કે આ જગતનું કંઈ છે કે કોઈ મારું તારું રાગ દ્વેષ બીજું ત્રીજું, છતાં એમને પણ આ જાતની ઉપાધિ બતાવી કે આપણે પણ ઉપાધિ આવી વગરમાં કે કેટલું લોકો ઉપાધિ કરવા લાગ્યા. એટલે આ દુનિયા જ એવી છે, એટલે એમાં આપણે જાણીએ કે બસ દુઃખ ન જ આવે એવું નથી. આપણી જે આ તત્વજ્ઞાન એ આપણને શીખવે છે ભારતનું કે ભાઈ આપણે દુઃખ તો આવવાનું, દુઃખ કોઈ નાશ થઈ ગયા નથી. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, ભગવાન શ્રીજીમાં રહ્યા તો દુઃખ તો રહ્યા છે, શરીરના દુઃખ રહ્યા છે, મનના દુઃખ રહ્યા છે, સામાજિક રાજકીય બધા દુઃખ તો છે જ, એ દુઃખ રહ્યા છે. પણ એ દુઃખની અંદર સહનશીલતા રાખવી, એમાં ધીરજ રાખવી, એ આપણું જ્ઞાન છે, એ આપણું તત્વજ્ઞાન છે કે ગમે એટલા દુઃખ આવે તો પણ એમાં શાંતિ રાખવી. જ્યારે પશ્ચિમના દેશોમાં એવું છે કે શરીરને કોઈ દુઃખ આવે એટલે ગભરાઈ જાય બીજાને, શું થશે ને કેમ થશે, અને આપણે તો તૈન દુકાળ ગયા તો બેઠા છે, લહેરથી બેઠા કે નથી બેઠા, ભગવાનની ઈચ્છા દુકાળ આવે તેમાં ગમે તેમ કરીને પાર પતી જાય. ત્યારે આપણે એ ભગવાનના આધારે બેઠા, સર્વ કરતા ભગવાન છે એ અહીંયા કહે છે કે આપણે આ મારા કહે છે સુખ દુઃખ આવે સર્વ ભેળું, કે ક્યારેક સુખ આવી જાય તો આપણે એમ નથી માનવું કે હો મારા પ્રયત્નથી શોખ, એ ભગવાનની ઈચ્છાથી આવ્યું. સુખ આવ્યું, પૈસા આવ્યા, સમૃદ્ધિ આવ્યા, બંગલા આવ્યા, મોટર ગમે તે વસ્તુ આવી તો એમ માનવું કે ભગવાનને લઈને આપણે સુખિયા છે, ભગવાને આપણને સુખ આપ્યું છે, એ સિવાય કંઈ સુખ આપણાથી થઈ શકે એવું નથી. દુઃખ આવે તો દુઃખમાં પણ વિચાર કરો કે ભગવાનની ઈચ્છા છે માટે દુઃખ આવ્યું છે, મેં ભગવાનની કંઈ આજ્ઞા લોપી છે, કે ભગવાનમાં મારે કસર, મારામાં કસર છે ભગવાનને કાઢવી છે માટે મારામાં દુઃખ આવ્યું છે. પણ ભગવાન તો આપણને સુખ કરવા માટે જ આવ્યા છે, એટલે મારે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. એટલે સુખ આવે તો આપણે ગુણ ગાવા માંડીએ અને જ્યારે દુઃખ આવે ત્યારે પાછા એનું નિંદા કરવા માંડીએ, એ બધું નહીં. મારે કે એમાં સ્થિરમતી રાખજો કે ભગવાન એટલે ભગવાન, દુઃખ આવે તોય ભગવાન છે, દુઃખ આવે તો પણ ભગવાન છે એમ સમજી લેવું. માટે એ પ્રમાણે લીમડો હુકાઈ ગયો તોય લીમડો અને લીલો દેખાય તોય બીજું કંઈ છે એમાં, એને બીજું કહેવાય છે ખરું, લીમડો જ છે. એવી રીતે ભગવાન કદાચ ઐશ્વર્ય પ્રતાપ દેખાડે, અગર ન દેખાડે તો એ ભગવાન છે, ઐશ્વર્ય પ્રતાપ દેખાડે તો એ જાણું કે ભગવાન છે, ના દેખાડે કોઈ એમની પાસે જઈ ના બેસે તો એ જાણું કે ભગવાન છે. આવી જાતનો નિશ્ચય હોય તો કોઈ જાતનો ડગે નહીં. એટલે મહારાજ કહે છે સુખ દુઃખ આવે સર્વ પ્રયોગ તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશે જતન કરીજો, મારા જે છે એને હું જાળવી લઈશ, એને ક્યાંય કોઈ જાતનો વાંધો નહીં આવવા દેવું. ભલે આ લોકનો સુખ દુઃખ આવશે પણ અંતકાળે હું એને આવીને તેડી મારા ધામમાં મારું ધામનું જે સુખ આપવું છે એ અચૂક આપીશ, મારો આશરો રાખજો. આવા સુખ દુઃખની અંદર મારી કરતાં પણ હું મારું રાખી, મારો નિશ્ચય રાખીને મારું ભજન કરશો તો કોઈને વાંધો આવશે નહીં, અને એ રીતે હું બધાને જાળવી લઈશ. કેમ આપણે છોકરું બાળક હોય
એને સુખ દુઃખ આવે, પણ છતાં એ બાળક જો આપણું છે તો પછી માણસને જાળવી લે છે ને, માણસ એને સહેજે જાળવી લે છે, એની રક્ષણ કરે છે, એની સંભાળ રાખે છે, એમ ભગવાન પણ આપણને ભૂલે નહીં. પણ ભગવાનની આજ્ઞા લો લો પણ ભગવાનની તે વિરુદ્ધ ચાલીએ તો પછી ભગવાન કંઈ આપણને જાળવે નહીં. પણ ભગવાનનું કર્તાપણું રાખીને ભક્તિ કરીએ તો મહારાજ એ કહે છે બધાને જાળવીશ અતિશય જતન. અને એમ કરતાં જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું. પછી મારી મહારાજ કહી દીધું કે આ રીતે મારો આશરો નિષ્ઠા રાખશો તો તમને હું જાળવી લઈશ, તમારું રક્ષણ કરીશ, તમારું કલ્યાણ કરીશ, એમાં કંઈ વાંધો તમને આવશે નહીં. અને એમ કરતાં કદાચ પંડ પડી જાય, આપણે દુઃખ આવે તો બીજું શું થાય, આ શરીર પડી જાય બીજું કંઈ છે, તો શરીર તો પડવાનું છે કે નહીં, આજે નહીં તો 50 વર્ષ પછી પડવાનું છે, કોઈને વળી 5 વર્ષ પછી, કોઈને 50 વર્ષ પછી, પણ પડવાનું તો છે, હકીકત શરીર છે. હવે આપણે ભગવાનનું ભજન કરતાં કરતાં કદાચ દુઃખ આવ્યું, શરીર પડી ગયું તો સુખ્યા માનું ભગવાનના ધામમાં જવું છે. આ લોક દુનિયામાં શું કંઈ માલ છે ખરો, માલ દેખાય કેટલું ઉપાધિ ઉપાધિને ઉપાધિ છે, બધું ગરબડ ગરબડ ગરબડ. પણ કહેવાનું શું કે આપણે જો ભગવાનનો આ રીતે ભજતા દુઃખ આવે ને શરીર પડી જાય તો એ મહારાજ કહે છે ભગવાનના ધામમાં જવા છે, આગળ સુખ અધિક છે કે નહીં, ત્યાં સુખ સુખના ઢગલા, ભગવાનના દર્શન થાય, શાંતિ નહીં, ઉપાધિ ખાવાની પીવાની કંઈ, આપણો વ્યવહાર કે સંસાર કરવાની ઉપાધિ છે, ભગવાનના દરબારમાં બેઠા એ શાંતિથી ભગવાનના દર્શન થાય અને ભગવાનનું સુખ આપણને આયા ઘર લો. કોઈ જાતની ઉપાધિ નહીં, શરીરની ઉપાધિ નહીં, વ્યવહારની ઉપાધિ નહીં, મનની ઉપાધિ નહીં, બધી જાતનું ચૈતન્ય દેહ મળી ગયો, અક્ષર મુક્તની પંક્તિઓમાં પડી ગયા, એટલે સુખ સુખના ઢગલા. એટલે મારે કહે કદાચ શરીર પડી જશે તો ભગવાનના ધામમાં જશે, અહીં શું આપણે રહેવાનું છે, આપણે લઈ જવાના છે, કશું બધું મૂકીને જવાના છે, ત્યારે એ ઉપાધિથી છૂટ્યા તો સુખ્યા થવું. એટલે મારા કે મારો નિશ્ચય રાખીને ભજન કરીને ભક્તિ કરશો તો કદાચ તમને આ દુઃખ આવે અને એમાં શરીર પડી જાય તો પણ આગળ સુખ અતિ ઘણું છે અક્ષરધામનું, કે જે ક્યાંય મળી ન શકે. પણ જો એમાં તમારું વ્રતને ટેક ટાળશો, વ્રત એટલે ભગવાનના નિયમો આપણે ધર્મ, અને ની ટેક એટલે ભગવાનનો નિશ્ચય, ભગવાન શ્રીજી મહારાજનો જે આપણે નિશ્ચય છે એ જો આપણે ટાળીશું તો આપણું પછી ભોગવવાનું આપણે થશે. આજ્ઞાન ઉપાસના બે પાંખો જે કહી છે એટલે આજ્ઞા એટલે વ્રત, મહારાજે જે આપણને વ્રત આપ્યા છે ત્યાગીને ત્યાગીના વ્રત, ભાઈઓ ભાઈઓને આચાર્યોને બધાને જે કંઈ નિયમ વ્રત આપ્યા છે એમના જે ધર્મો છે એમાં રહેવાનું, અને ભગવાન શ્રીજી મહારાજની ઉપાસના ભક્તિ કરવાની, એક ભગવાન શ્રીજી મહારાજ વિશેની આપણી અનન્ય ભક્તિ, આ બે વસ્તુ જો આપણને છે તો કંઈ વાંધો આવશે નહીં. પણ જો એ પ્રમાણે ટાળશો કે તો આજ્ઞામાં ફેર પડશે, ભગવાનની આજ્ઞાનો ભંગ કરી નાખશો, ઉપાસનાનો ભંગ થશે, કાં બીજો આશરો કરો બીજાને કરતા માની લો તો ઉપાસના ભંગ થઈ ગયો ને, કે ભગવાન સિવાય બીજાને વિશે આપણને એવો ભાવ આવી ગયો તો પણ આપણને દુઃખ આવશે, આજ્ઞા ભંગ કરશો તો પણ દુઃખ આવશે. એટલે માં કે વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનો, પછી તમારે જે જે ભોગવાનું છે બધું ભોગવવું પડશે, લક 84 ગર્ભવાસ અને આ બધા દુઃખો છે એ પછી સૌની રીતે ભોગવવાના છે. માટે આ જગતમાં મારા સિવાય કોઈ કરતા નથી એ મારી ભક્તિ કર, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. મહારાજ પછી વાત કરે છે કે આ રીતે તમને સુખ આવશે અને પરમ સુખ પ્રાપ્ત થશે, આટલે તમે નિશ્ચિંત રહેજો, કંઈ વાંધો નથી, કે તમારે કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં. મારો જો દ્રઢ આશરો કરીને મારી ભક્તિ કરશો, મારી આજ્ઞા પાડશો તો તમારે પછી ક્યાં મરીને જઈશું એની ચિંતા કરવાની જરૂર, ભગવાનના ધામને જ પામવાના છે, બીજે કંઈ જવાના નથી. છેલ્લાના 7 વચનામાં કહ્યું છે ને મહારાજે કે આ રીતે ભગવાનના ચરણ વિશે દ્રઢ મન કરીને રાખવું, પછી તમારે કોઈ ચિંતા નથી કે હું મરીને ભૂત થઈશ, પ્રેત થઈશ, કે રાક્ષસ થઈશ, કે બીજા બ્રહ્માના લોકમાં જઈશ, કે ઇન્દ્રના લોકમાં જઈશ, ક્યાંય ચિંતા નહીં, પછી ભગવાન પોતાના ધામમાં બેસાડશે. મહારાજ કે મારી આજ્ઞા ઉપાસના દ્રઢ રાખશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ભલે બીજું ગમે એટલું આગું પાછું હશે, પણ આ બે વસ્તુ દ્રઢ હશે તો તમને સાચવી લઈશ, મારા ધામને પ્રમાણીશ, એટલે નિશ્ચિંત રહેજો. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે તમને મળ્યા છે તે પાર છે અક્ષરથી. અક્ષર એટલે ગુણાત્યાન સ્વામી, એ ભગવાનનું ધામ છે, અને એથી પર પરમાત્મા શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે, એવા પુરુષોત્તમ નારાયણ એ હું તમને મળ્યો છું, અક્ષરધામમાંથી ઠેઠ અહીં આવ્યો છું એવું તમે મને સમજો. અક્ષરધામનો અધિપતિ કહીએ, પણ આ રીતે જો આપણે મહિમા સમજીએ તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં. ત્યારે એ મહારાજ કહે છે સુખ દુઃખ આવે સર્વે ભેણું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ, હેમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું,
પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું, નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, એમ વાત કરી હરી ત્યાર પછી પોતે પોઢિયા, સુણી વાત સતસંગીએ અતિશય રાજી થયા, પછી પ્રભાતે ઉઠી પોતે દયાળે દાતણ કર્યું, નાયા પછી નાથજી જને હાર પહેરાવી છોગું ધર્યું, પછી જને જમાડ્યા પ્રભુને પ્રીતે કરી, જમી પોતે શ્યામળે પછી સંત જમાડ્યા ભાવે ભરી, હે મદીન દશ સુધી લટકાળે લીલા કરી, પછી પોતે પધાર્યા પશ્ચિમ દેશે શ્રી હરિ, એવી અનુપમ કરી લીલા જેઠ સુધી એકાદશી દને, લીલા કરાવી જેતલપુરે ગંગાદાસ આસજી જને. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે પુરુષોત્તમપણું કહ્યું એ નામે 76મું પ્રકરણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.